પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પાઠ એકની અંદર જે રાજપૂત યુગ તો એની અંદર જોયું હતું કે વેપાર વાણિજ્ય વિશે જોઈ રહ્યા હતા અને અલગ અલગ રાજવંશો વિશે અગાઉ માહિતી મેળવી. મિત્રો, હવે જોયું કે આ રાજપૂત યુગ દરમિયાન ભારત ઉપર જે વિદેશી આક્રમણો થયા તો એના વિશે જોઈએ. ભારત પર વિદેશી આક્રમણો, વિદેશી એટલે પરદેશી, બરાબર, જે અલગ અલગ વિદેશી પ્રજાએ ભારત ઉપર આક્રમણ કર્યું રાજપૂત યુગ દરમિયાન, તો એ ક્યારે થયા? તો સૌ પ્રથમ 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. જો કે રાજપૂત યુગ જે એ દરમિયાન જે 8મી થી 12મી સદીનો જે સમયગાળો છે, તો આ સમયગાળા દરમિયાન મુસ્લિમ આક્રમણો થયા. એટલે જે મુસલમાનોએ ભારત ઉપર આક્રમણ કર્યું ક્યારે? 8મી થી 12મી સદી દરમિયાન. 8મી થી 12મી સદી તો એ દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. 8મી સદીમાં અરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. મિત્રો, હાલમાં જે પાકિસ્તાન છે, બરાબર છે, તો એ બધું જે વિસ્તાર છે એટલે કે ભારતનો ઉત્તર પશ્ચિમ ભાગ, બરાબર, તો એ ઉત્તર પશ્ચિમ ભાગ ઉપર જે 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવા, એટલે આરબના જે દેશો છે, બરાબર, તો એ આરબ રાજ્ય સત્તાનો જે વિસ્તાર કરવા એટલે વધારવા માટે, આરબ રાજ્યનો વિસ્તાર વધારવા માટે મુહમ્મદ ઇબ્ન કાસિમે, જો કોને? મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું, કે હાલમાં જ્યાં પાકિસ્તાન છે ત્યાં. ને વાયવ્ય ખૂણામાંથી સુબેક્તેગિનના લશ્કરે પણ આક્રમણ કર્યું. જો કે એ ઉપરાંત જે વાયવ્ય ખૂણામાંથી સુબેક્તેગિનના લશ્કરે પણ આક્રમણ કર્યું. પણ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્ય સત્તા ના સ્થાપી શક્યા. જો આ બે આક્રમણો થયા, મુસ્લિમ આક્રમણો કયા, તો ઉત્તર પશ્ચિમ ભાગમાં મુહમ્મદ ઇબ્ન કાસિમે, જે આરબ દેશનો હતો, કોણ? મુહમ્મદ ઇબ્ન કાસિમ. અને બીજો સુબેક્તેગિન, જે સુબેક્તેગિન છે, બરાબર, એણે પણ આક્રમણ કર્યું, પરંતુ જે આક્રમણો છે એ ભારતમાં રાજ્ય સત્તા સ્થાપી શક્યા નહીં. એ પછી ગજનીના સુલતાન, એ પછી જે ગજનીના જે સુલતાન છે મોહમ્મદ ગજનીએ ઈસવીસન 1000 થી 1026ના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક ચઢાઈઓ કરી. જો કે આ જે બે આક્રમણો થયા, મુહમ્મદ ઇબ્ન કાસિમ અને સુબેક્તેગિનના, તો એ લોકો તો રાજ્ય સત્તા ન સ્થાપી શક્યા, પરંતુ જે મોહમ્મદ ગજની છે, બરાબર, જે ગજનીનો સુલતાન, ગજનીનો જે સુલતાન મોહમ્મદ ગજનીએ ઈસવીસન 1000 થી 1026નો જે સમયગાળો છે, તો એ સમયગાળા દરમિયાન ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને, ભારતની અંદર જે સંપત્તિ છે એ જોઈને એણે કેટલીક ચઢાઈઓ કરી, એટલે કેટલાક હુમલાઓ કર્યા. અને મોહમ્મદ ગજનીની ચઢાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. જો કે મોહમ્મદ ગજની એ માત્ર કે સત્તા સ્થાપવા માટે એ ભારતમાં નહોતો આવતો, કે પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે ભારત પર આક્રમણ નહોતું કર્યું, પરંતુ અહીંયા જે સંપત્તિ હતી એ સંપત્તિ જોઈને એણે અહીંયા ચઢાઈ કરી હતી. તે એક પછી બીજી ચઢાઈ કરતો, જો કે એ શું કરતો, તો એક ચઢાઈ પછી બીજી ચઢાઈ કરતો અને દરેક વખતે વધુ તાકાતવાર થઈને ભારત ઉપર ચઢી આવતો. જો મોહમ્મદ ગજની શું કરતો, તો એક ચઢાઈ કરીને જતો રહે, અહીંયાથી લૂંટફાટ કરીને જાય, ફરીથી વધારે તાકાતવાર થઈને ફરીથી હુમલો કરતો, અને આ રીતે એક પછી એક ચઢાઈઓ કરતો. અને આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના બનાવી ન શક્યા. અહીંયા જો કે સૌથી મોટો જે ખામી હતી, કઈ હતી ખામી, કે આ સમયે જે મોહમ્મદ ગજનીનો જે આક્રમણ હતું, તો એ સમયે જે ભારતના રાજાઓ છે એ પોતે એક થઈને એક શક્તિશાળી સેના એ બનાવી ન શક્યા. અને એના પરિણામે ઈસવીસન 1025માં તેણે સોમનાથ પર ચઢાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી. જો કે મોહમ્મદ ગજનીએ, બરાબર, આ જે બધા શાસકો રાજાઓ એક ન થયા અને એના કારણે ઈસવીસન 1025માં જે સોમનાથ મંદિર છે, બરાબર, તો એ સોમનાથ ઉપર આ ગજનીએ ચઢાઈ કરી અને ખૂબ જ સંપત્તિ લૂંટી લીધી. તો મોહમ્મદ ગજનીની ચઢાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે દિશામાં આક્રમણ થયું, કે જે મોહમ્મદ ગજનીએ સોમનાથ પર ચઢાઈ કરી 1025માં, બરાબર, તો એના આક્રમણ પછી
લગભગ 150 વર્ષ એટલે 150 વર્ષ બાદ ફરીથી ભારત ઉપર અને એ જ દિશામાંથી આક્રમણ થયું. અને અગાઉના આક્રમણની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. જો કે અગાઉ જે આક્રમણ થયું હતું તો એ આક્રમણની વાત આજે ભારતના શાસકો રાજા હતા એ ભૂલી ગયા કે એ વખતે ગજની આવ્યો હતો અને સોમનાથ પર ચડાઈ કરીને ઘણી બધી જે સંપત્તિ છે એ લૂંટી ગયો હતો. એ વાત એ 150 વર્ષ પછી જ્યારે ફરીથી ચડાઈ થઈ ત્યારે આ વાત એ ભારતીય શાસકો રાજાઓ ભૂલી ગયા હતા. મહંમદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીઓમાં લડાઈ ચાલુ હતી. જો કે મહંમદ ગઝનીનું જ્યારે અવસાન થઈ ગયું એ પછી ગઝનીમાં એના રાજ્યમાં સત્તા માટે એ લડાઈ ચાલુ હતી અને રાજકીય અસ્થિરતા નિર્માણ થઈ હતી. બરાબર, તો એ સમયે જે આપણા જે શાસકો છે ભારતીય રાજાઓ છે એ આ નબળાઈનો લાભ ઉઠાવી શક્યા નહીં ને એના પરિણામે 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ગોરી આક્રમણ કર્યું. જો કે જ્યારે ગઝનીમાં આવી અસ્થિરતા હતી, રાજકીય અસ્થિરતા, ત્યારે ભારતના શાસકોએ એનો લાભ ન ઉઠાવ્યો અને એના કારણે 12મી સદીના અંતમાં એટલે 12મી સદી પૂરી થવી હોય ત્યારે શિહાબુદ્દીન ગોરીએ ભારત પર આક્રમણ કર્યું. એટલે શિહાબુદ્દીન ગોરીને શરૂઆતમાં તો કેટલીક હાર સહન કરવી પડી, બરાબર, પરંતુ જે તરાઈના મેદાનમાં જો કે તરાઈના મેદાનમાં તેણે પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં સત્તા સ્થાપી. જો મિત્રો, અગાઉ આપણે જોઈ ગયા હતા, બરાબર, કે તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણ સાથે શિહાબુદ્દીન ગોરીને યુદ્ધ થયું હતું. તો પહેલી વખત તો એને સફળતા મળી નહોતી, પરંતુ બીજી લડાઈમાં એને કૂટનીતિથી પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં સત્તા સ્થાપી. તો આ રીતે મુસ્લિમ સત્તાનો ત્યાં ઉદય થયો. મિત્રો, અહીંયા પ્રથમ પાઠની અંદર આપણે રાજપૂત યુગ જે નવા શાસકોને રાજ્યો વિશે જોયું, બરાબર છે, ઉપરાંત એ સમયની જે વેપાર વાણિજ્ય એ પણ વિશે માહિતી મેળવી અને ભારત ઉપર જે રાજપૂત યુગ દરમિયાન જે વિદેશી આક્રમણો થયા એના વિશે પણ માહિતી જોઈ. મિત્રો, હવે જોઈએ અહીંયા સ્વાધે આપવામાં આવ્યું છે. તો સ્વાધેની અંદર પ્રશ્ન એક છે કે પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. રાણીની વાવ કોણે બંધાવી હતી? તો રાણીની વાવ જે ભીમદેવ સોલંકી છે એમના પત્ની રાણી ઉદયમતીએ બંધાવી હતી. ચૌહાણ વંશના શાસકોમાં આરંભમાં ક્યાં શાસન કરતા હતા? જો મિત્રો, કે રાણીની વાવ કોણે બંધાવી હતી? તો રાણી ઉદયમતીએ. બીજું છે, ચૌહાણ વંશના શાસકો આરંભમાં એટલે શરૂઆતમાં ક્યાં શાસન કરતા હતા? શાકંભરીમાં, જે સાંભર સરોવર નજીક શાકંભરી નામનું સ્થળ છે ત્યાં આ ચૌહાણ વંશના શાસકો શરૂઆતમાં શાસન કરતા હતા. ત્રીજો પ્રશ્ન છે કે અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો, ખબર છે કે અણહિલવાડ પાટણની સ્થાપના એ છે જે પંચાસરના જે રાજા છે જયસિખરી અને એમના પુત્ર વનરાજ ચાવડાએ પોતાના મિત્ર અણહિલ ભરવાના નામ પરથી અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. ચોથો પ્રશ્ન છે કે વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો વાઘેલા વંશનો છેલ્લો શાસક કર્ણદેવ વાઘેલા હતો. હવે મિત્રો, અહીંયા ટૂંકમાં જ લખવામાં છે કે રાજપૂતના ગુણો અને રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય. મિત્રો, રાજપૂતના ગુણો વિશે જોઈએ તો રાજપૂતો ટેકેલા, સુરવીર અને બહાદુર હતા, બરાબર, પોતાના પ્રાણના ભોગે પણ એ વચન પાળતા હતા, યુદ્ધમાં ક્યારેય પીઠ બતાવતા નહીં, પોતે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા, યુદ્ધમાં અધર્મ આચરતા નહીં, બરાબર, વગેરે ગુણો રાજપૂતોના હતા. હવે રાજપૂત યુગનો વેપાર વાણિજ્યની વાત કરીએ તો એ સમયે વેપાર વાણિજ્ય માટે અલગ વિભાગ હતો, બરાબર, અને વેપાર જે વિદેશ વેપાર થતો એના ઉપર જકાત વસૂલવામાં આવતી હતી. એ ઉપરાંત આ વિભાગનું કામ શું હતું? તો વસ્તુઓની કિંમત નક્કી કરવાનું, જે વસ્તુની જરૂર હોય દેશમાં એ વસ્તુ મંગાવવાની, જમીનનો છઠ્ઠો ભાગ એ કર રૂપે લેવામાં આવતો હતો અને એ ઉપરાંત જે બંદરો અને નાકા ઉપર પણ કર લેવામાં આવતો હતો. આ બધું કામ એ વેપાર વાણિજ્ય જે વિભાગ હતો એ સંભાળતો હતો. મિત્રો, હવે જુઓ કે પ્રશ્નના ઉત્તર છે તેની અંદર ઉત્તર ભારતના કોઈ પણ મુખ્ય ત્રણ રાજ્યવંશોના કોઈ પણ ત્રણ રાજ્યવંશો, તો જે ગઢવાલ, ચંદેલ, પરમાર વંશ અને ચૌહાણ વંશની વાત છે, બરાબર, જે ઉત્તર ભારતના મુખ્ય રાજ્યવંશો છે. દક્ષિણ ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજ્યવંશોના નામ જણાવો. તો દક્ષિણ ભારતની અંદર ચાલુક્ય વંશ છે, રાષ્ટ્રકૂટ વંશ છે, પલ્લવ વંશ છે વગેરે. ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો ગુજરાતનો પ્રથમ સુલતાન એ મુઝફ્ફર શાહ, જેનું મૂળ નામ હતું જફર ખાન, એ ગુજરાતનો પ્રથમ સુલતાન હતો. રાજમાતા મિનળદેવીએ પ્રજાકલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? તો રાજમાતા મિનળદેવીએ પ્રજાકલ્યાણના
जे कार्यो कर्या हता तो एनी अंदर सोमनाथनो यात्रा वेरो हतो ए माफ करावयो हतो। ए उपरांत धोड़कामां मलाव तळाव बंधाव्यो हतो अने विरम गामनी अंदर मुनसर तळाव बंधाव्यो हतो। एटले प्रजाने सुखाकारी माटे जे राजमाता मिनरदीवे आ विविध कार्यो कर्या हता। हवे जो मित्रों के विकल्प आप्या छे, साचो विकल्प शोधीने उत्तर लखवाणो छे। तो प्रथम छे, उत्तर भारत में कया राजाना अवसान बाद नाना नाना राज्यों स्वतंत्र थया। जो मित्रों उत्तर भारत नी अंदर कोण हतुं तो हर्षवर्धन, एना विशे आपणे जोई गया छे। बीजुं छे, बुंदेलखंड नुं राज्य पाछळथी कया नामे ओळखायुं? तो मित्रों एनो जवाब छे ए, जेजाग भुक्ति। हवे जो मित्रों के माळवाना परमार वंशना शासकोमां नीचेनामांथी कोनो समावेश थतो नथी? जो जे माळवानो जे परमार वंश छे तो ए परमार वंशना शासकमां कोनो समावेश थतो नथी? तो एनो जवाब छे कुमारपाळ, बराबर छे। हवे जो मित्रों आगळ के आठमी सदीमां बंगाळमां कया वंशनुं शासन हतुं? तो जवाब आवशे पाल वंश, जेना स्थापक हता गोपाल। राणीनी वाव कया वंशना शासनकाळमां बनावामां आवी हती? तो राणीनी वाव ए सोलंकी, कारण के जे राणीनी वाव छे ए राणी उदयमतीए बंधावी हती अने राणी उदयमती ए भीमदेव सोलंकीना पत्नी हता, तो ए सोलंकी वंशना शासनमां बनावामां आवी हती। हवे मित्रों अहींया नीचे जोड़का आपवामां आवे छे, तो पहेलुं छे सेन वंश, तो सेन वंशनी सामे आवशे जे छे विजयसेन प्रथम। तो सेन वंशना स्थापक कोण छे? विजयसेन प्रथम। बीजो छे कि सोलंकी वंश, तो मित्रों खबर छे कि सोलंकी वंशना जे कोण छे राजा? कुमारपाळ। पछी छे पाल वंश, तो मित्रों जेवी रीते एमने नामनी पाछळ पाल आवे छे तो पाल वंशनी अंदर आवशे गोपाल। राष्ट्रकूट वंश, तो राष्ट्रकूट वंशनी अंदर आवशे जवाब छे गोविंद ત્રીજો, બરાબર। અને પલ્લવ વંશ, તો પલ્લવ વંશની અંદર જે આવશે રાષ્ટ્રકૂટ વંશની અંદર આવશે ગોવિંદ વંશ અને પલ્લવ વંશ, તો પલ્લવ વંશની અંદર આવશે જે પ્રથમ છે નરસિંહ વર્મા બીજો, બરાબર મિત્રો। તો આ હતા આપણા જે પ્રથમ પાઠ, રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, એના સ્વાધ્યાય વિશે આપણે માહિતી મેળવી। મિત્રો આ જે સ્વાધ્યાય છે એ તમારે તમારી નોટબુકની અંદર સુંદર અક્ષરે લખવાનું રહેશે। પ્રણામ મિત્રો।